ભુજ સહિત જિલ્લાભરમાં મોબાઈલથી પરીક્ષા આજે લેવામાં આવી હતી. ધોરણ દસના વિદ્યાર્થીઓએ સામાન્ય જ્ઞાન, રૂચિ, સંગીત, લલિત કલા, પર્યાવરણ, સાહિત્ય વગેરે વિષય પર પરીક્ષાઓ આપી અને મોબાઈલથી પરીક્ષા આપવાનો આ પ્રથમ પ્રયાસ પણ સફળ રહેવા પામ્યો હતો. વિદ્યાર્થીમાં જર્નલિસ્ટ પાવરફુલ બને અને તેમની રૂચિ ધરાવતા વિષયોમાં વિદ્યાર્થીઓનું જ્ઞાન નિપુણ બને તેવા હેતુ સાથે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજરોજ ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે એન્ડ્રોઇડ મોબાઈલ દ્વારા મોબાઈલ એપ બેઝડ ઇન્ટરેસ્ટ ટેસ્ટ યોજવામાં આવી હતી. પૂરની માતૃછાયા સ્કૂલ સહિત મોટાભાગની સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થીઓએ આ ટેસ્ટ આપી હતી. કુલ 7 પાર્ટ્સમાં 140 ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. દરેક પ્રશ્નના 4 ઓપ્શન પણ આપવામાં આવ્યા હતા, જેમાંથી સાચા ઓપ્શન પર ટિક કરી અને આ પેપર પૂરું કરવાનું હતું. ગઈકાલે રાજ્ય સરકારની ગુજરાત મિત્ર એપ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ડાઉનલોડ કરી આપવામાં આવી હતી અને આજે સવારે રજીસ્ટ્રેશન બાદ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આ પરીક્ષામાં સાહિત્ય, લલિત કલા, સંગીત, પર્યાવરણ, જનરલ નોલેજ, ગણિત વિજ્ઞાન એમ કુલ અલગ અલગ 7 વિષયોના પ્રશ્નો આ પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા. પ્રથમ વખત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓમાં રહેલી રૂચિ અને સામાન્ય જ્ઞાનમાં વૃદ્ધિ થાય તેવા હેતુ સાથે મોબાઈલ દ્વારા પ્રથમ વખત આ પરીક્ષાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં ભુજ સહિત જિલ્લાભરની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ દસના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે સવારથી સ્કૂલના સમયમાં જ પરીક્ષા યોજવામાં આવી હતી. દરેક સ્કૂલમાં આચાર્ય દ્વારા પરીક્ષાનું આયોજન સાથે મોનિટરિંગ પણ કરવામાં આવ્યું હતું. આમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનું એન્ડ્રોઇડ મોબાઈલ દ્વારા મોબાઈલ એપ બેઝ ઇન્ટરેસ્ટ ટેસ્ટનું આયોજન ખૂબ જ સફળ રહેવા પામ્યું હતું એમ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.